વાવાઝોડાનો એક મહિનો વીતી ગયો છતાંય તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ થયો નહીં હોવાને લઈ તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યું. વાવાઝોડાના પગલે તળાજા તાલુકાના ખેતીવાડી સહિત ભારે નુકસાન થયું છે, જેમાં વીજ તંત્રને પણ ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન થયું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અંધેરનગરી ગંડુરાજા જેવો ઘાટ ઘડાયો છે અને વાવાઝોડાનો એક માસ વીતી ગયો હોવા છતાંય વીજ પુરવઠો શરૂ થયો નથી, જેના અનુસંધાને તળાજાના ધારાસભ્ય ગનુભાઈ બારૈયા દ્વારા ઉર્જા મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં પ્રશ્ન હલ નહીં થતાં તળાજા પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલનના મંડાણ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ કિસાન મોરચાના સમર્થન સાથે કર્યા હતા અને વીજ પુરવઠો ઝડપથી શરૂ કરવાની માંગ કરી હતી. નો સામનો કરવો પડ્યો છે. વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડા પહેલાં જાહેરાત કરી હતી કે અમારી ટીમ અને સરકાર અને NDRFની ટીમ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને પહોંચી વળવામાં તૈયાર છે. તો આજે એક મહિનો થયો છતાં પણ ખેડૂતોને વીજ પાવર આપવામાં નિષ્ફળ ગઈ છે. સરકારે જે ખેડૂતોને સહાય આપવી જોઈએ વાવાઝોડાના, એ સહાય આજની તારીખમાં મોટાભાગના ખેડૂતોને નથી મળી. મનમાં એવું લાગે કે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે અત્યારે. આજે તળાજા વિસ્તારની અંદર 50% કરતાં વધારે ખેડૂતો એ ગામડાની અંદર રહે છે, વાડી વિસ્તારમાં રહે છે, કોઈ ખેડૂતો ગામમાં રહેતા હોય તો એનું પશુધન વાડીમાં રહેશે. ત્યારે વાડી વિસ્તારની લાઇટ એ તાત્કાલિક ધોરણે જરૂરી છે અને એક મહિનો થવા છતાં આજે 50% જેટલું કામ બાકી હોય તો આને આપણે અંધેરી નગરીને ગંડુ રાજા જ કહી શકાય, એટલા માટે કે એક મહિનો એટલે કોઈ ઓછો સમય નથી, કામ કરવા માટે પૂરતો સમય છે.